नमस्कार, आप जो रहो मंतव्य न्यूज अत्यार सुधीना तमाम समाचार साथे हूं छु जागृति। बुलेटिन मां सर्वप्रथम बात करिए रथयात्रा ने लेने मळी रहेला महत्वना अहेवाल अंगे। जगन्नाथ मंदिर ना ट्रस्टी पहुंच्या छे गांधीनगर। सीएम ने मळी ने तेवो ने आमंत्रण आपवा मंदिर ना ट्रस्टी पहुंची चुक्या छे गांधीनगर। रथयात्रा नु आयोजन हजु पण असमंजस मां छे तेवा संजोगोमां रथयात्रा माटे सीएम ने आमंत्रण आपवा माटे तेवो पहुंच्या छे गांधीनगर मां। रथयात्रा मां भाग लेवा माटे आमंत्रण आपवा माटे मंदिर ना ट्रस्टी पहुंची चुक्या छे गांधीनगर मां। रथयात्रा लईने सरकारे जो के हजु सुधी पण कोई पण निर्णय नी जाहेरात नथी करी। रथयात्रा योजाशे के नहीं ते पण हजु असमंजस नो विषय बन्यो छे। तेवा संजोगोमां हवे सीएम ने आमंत्रण आपवा माटे मंदिर ना ट्रस्टी गांधीनगर पहुंच्या छे। सीएम ने आमंत्रण आपवा माटे कारण के पहिंद विधि जे होय छे सोनानी सावणी थी रथ साफ करवा आ विधि करता होय छे राज्यना मुख्य प्रधान। तेवा संजोगोमां रथ यात्रा माटे आमंत्रण आपवा माटे मंदिरना ट्रस्टी पहुंची चुक्या छे गांधीनगर मां सीएम ने मळवा माटे। त्યારે આ સમગ્ર મામલે વધુ જાણકારી આપી રહ્યા છે ગાંધીનગરથી સંવાદદાતા વિરેન મહેતા। વિરેન, જે પ્રકારની વિગતો મળી રહી છે મંદિરના ટ્રસ્ટી પહોંચ્યા છે સીએમ ને મળવા માટે રથયાત્રાનું આમંત્રણ આપવા માટે, શું વધુ અપડેટ? ચોક્કસ, જે પ્રમાણે કોરોનાની પરિસ્થિતિને લઈને રથયાત્રા કાઢવી કે નહીં તે સંબંધિત પરિસ્થિતિ હતી, ત્યારબાદ સરકાર દ્વારા જે પગલા ભરવામાં આવ્યા હતા અને સરકાર અને જે મંદિર ટ્રસ્ટીઓની જે બેઠક હતી ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાઈ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે તમામ પ્રોટોકોલ મુજબ રથયાત્રા કાઢવામાં આવશે તેવી કોઈ એક વાત હતી અને તેને લઈને આજે રથયાત્રાના જે મંદિર ટ્રસ્ટીઓ હતા તે તમામ અહીંયા મુખ્યમંત્રીને આમંત્રણ આપવા પહોંચ્યા છે। હાલ તો મુખ્યમંત્રી સાથે ઉપર બેઠક ચાલી રહી છે, તેમની નીચે આવ્યા બાદ ખબર પડશે કે મુખ્યમંત્રી દ્વારા જે તેમને જે આમંત્રણ મળ્યું છે તેમાં એમને સ્વીકાર કર્યો। દર વખતે દર મુખ્યમંત્રી દ્વારા તેમની પહેલી વિધિ કરવામાં આવતી છે, તે કેટલા વાગે કરવામાં આવશે તે પણ જાણવા મળશે, ત્યારબાદ સાચી પરિસ્થિતિ તે સામે આવશે। જી, આભાર વિરેન તમામ જાણકારી બદલ। તો જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ હવે રથયાત્રા યોજાશે કે નહીં તે તો અસમંજસનો વિષય છે, પરંતુ મંદિર દ્વારા મંદિરના ટ્રસ્ટ દ્વારા હવે સીએમને આમંત્રણ પાઠવવા માટે તેઓ પહોંચી ચૂક્યા છે ગાંધીનગર।